આજે સાંભળો મારી કથા, એમાં છુપાય છે સૌની વ્યથા. બીજું બધું છોડી કામ, તમે લો રામનું નામ. પહેલા 20 વર્ષ સુધી બાપા એ કીધું એ કર્યું, પછી 20 વર્ષ સુધી બૈરી એ કીધું એ કર્યું, પછી 20 વર્ષ સુધી છોકરા એ કીધું એ કર્યું. તો ડોબાખી જિંદગી તે પોતાનું શું કર્યું. તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભૈરામ, રામ બોલો ભૈરામ, રામ બોલો ભૈરામ, રામ બોલો ભૈરામ. જુવાની માં ડગ માંડતા તમારા ઝણ ઝણ્યાતા તાર, અને પત્ની સ્વરૂપે તમે લાવ્યા નાજુક નમણી નાર. પછી તમારા વધ્યા પગાર ને આવી મોટી કાર, ત્યાં તો લાવ્યા તા જે નમણી નાર, એ તો થઈ ગઈ ગિરનાર. તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભૈરામ, રામ બોલો ભૈરામ, રામ બોલો ભૈરામ, રામ બોલો ભૈરામ. જીવનના એક પછી એક અભરખા તમે પૂરા કર્યા, પછી સૌનું જોઈને પોતાના પુત્રના લગ્ન કર્યા, ત્યાર પછી પુત્ર વહુ પૌત્ર પ્રેમે તમને આંધળા કર્યા, અને પછી એ બધાએ ભેગા મળી તમને ઘરની બહાર કર્યા. તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભૈરામ, રામ બોલો ભૈરામ, રામ બોલો ભૈરામ, રામ બોલો ભૈરામ. પછી પુત્રને છોડી તમે પુત્રીને પ્રેમ કરતા ગયા, એના ભણવા ગણવામાં ધ્યાન આપતા ગયા, પછી એને વળાવી તમારો ભાર હળવો કરવા ગયા, ત્યાં તો એ દેવી લગ્ન પૂર્વે બીજા જોડે ભાગી ગયા. તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભૈરામ, રામ બોલો ભૈરામ, રામ બોલો ભૈરામ, રામ બોલો ભૈરામ. પહેલા ક્યાંય સુધી તમે પૈસા પાછળ પડ્યા, પૈસા મળ્યા તો પછી સ્ત્રીની પાછળ પડ્યા, સ્ત્રી મળી તો પછી સત્તાની પાછળ પડ્યા, પણ પડવું તો પ્રભુના પ્રેમમાં તે સમજવામાં તમે મોડા પડ્યા. તો હવે એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભૈરામ, રામ બોલો ભૈરામ, રામ બોલો ભૈરામ, રામ બોલો ભૈરામ.